પ્રશ્નાર્થ હતો. નોટિસ સર્ટિફિકેટના કારણે ફોર્મ રોકાયું હતું તેમનું. ચાલે છે નારણ રાઠવા ફોર્મ ભરવા માટે પહોંચી ચુક્યા છે. જો કે મીડિયા સાથે વાતચીત કરવાનું તેમણે ટાળ્યું હતું અને પહેલા ફોર્મ ભરવાની પ્રક્રિયા જે છે તેને પૂર્ણ કરવામાં પહેલા સ્થાન આપ્યું હતું. અને નારણ રાઠવા ફોર્મ ભરવા માટે પહોંચી ચુક્યા છે. ઘણા બધા વિવાદો બાદ અમીબેન યાજ્ઞિકે ફોર્મ ભર્યું, ત્યારબાદ ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે. ફોર્મ ભર્યા પછી હું તમને ઇન્ટરવ્યુ આપું છું. ફોર્મ ભર્યા પછી હું તમને ઇન્ટરવ્યુ આપું છું. કોઈ પ્રશ્ન નતો, કોઈ પ્રશ્ન નતો, ના ના કોઈ ઉમેદવાર નતો. ફોર્મ ભર્યા પછી હું તમને ઇન્ટરવ્યુ આપું છું. કોઈ પ્રશ્ન નતો, કોઈ પ્રશ્ન નતો, ના ના કોઈ ઉમેદવાર નતો. તો નારણ રાઠવા આખરે ફોર્મ ભરવા માટે પહોંચી ચુક્યા છે. ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી નથી. તેમણે મીડિયા સાથે ક્યાંક વાતચીત કરવાનું ટાળ્યું હતું અને પહેલા ફોર્મ ભરશે તેવી વાત કરી હતી અને ફોર્મ ભર્યા બાદ તેઓ મીડિયા સાથે વાતચીત કરશે તેવું તેમણે નિવેદનમાં જણાવ્યું હતું. આખરે નારણ રાઠવા જે અટકળો વહેતી થઈ હતી કે રાજીવ શુક્લા ફોર્મ ભરશે, ઉમેદવારી નોંધાવશે, તે અટકળોનો અંત આવ્યો છે. અને હવે જ્યારે કોંગ્રેસના જે ઉમેદવાર છે અમીબેન યાજ્ઞિક જે પહેલેથી ફોર્મ ભરી ચુક્યા છે અને નો ડ્યુ સર્ટિફિકેટ પર જે વાત અટકી ચૂકી હતી નારણ રાઠવાની તે હવે પૂર્ણ થઈ ચૂકી છે. કારણ કે નો ડ્યુ સર્ટિફિકેટ ઘણું મહત્વનું સાબિત થયું છે નારણ રાઠવા માટે અને તે આવી ગયા પછી હવે નારણ રાઠવા ફોર્મ ભરવા માટે પહોંચી ચૂક્યા છે અને ફોર્મ ભર્યા બાદ તેઓ મીડિયા સાથે વાતચીત કરશે તેવું તેમણે સાથે જ જણાવ્યું છે. પહેલા ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરશે તેવું તેમણે પોતાના નિવેદનમાં જણાવ્યું છે. તો નારણ રાઠવા આખરે ફોર્મ ભરવા માટે પહોંચી ચૂક્યા છે અને ફોર્મ ભર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરશે અને પોતાની પ્રતિક્રિયા આપશે. કોંગ્રેસમાં કોઈ પ્રશ્ન નથી અને સાથે જે રાજીવ શુક્લના નામ પર ક્યાંક અટકળો વહેતી થઈ હતી તે હવે પૂર્ણ થઈ ચૂકી છે. રાજીવ શુક્લ કોઈ ઉમેદવારી ફોર્મ નહીં ભરે કારણ કે નો ડ્યુ સર્ટિફિકેટ જેની ઉપર વાત અટકી હતી, નો ડ્યુ સર્ટિફિકેટ જેને મળ્યું ન હતું પહેલા, ત્યારબાદ દિલ્હીથી જ્યારે નો ડ્યુ સર્ટિફિકેટ આવી ચૂક્યું છે. કારણ કે નો ડ્યુ સર્ટિફિકેટ છે તે નારણ રાઠવા માટે ખૂબ જ મહત્વનું સાબિત થઈ ચૂક્યું છે અને હવે નારણ રાઠવા પાસે એ સર્ટિફિકેટ પહોંચ્યા બાદ તેઓ ફોર્મ ભરવા માટે પહોંચી ચૂક્યા છે. એટલે ક્યાંક એવી પણ અટકળો હતી કે શું હાઈકમાન્ડમાંથી આ નિર્ણય લેવાશે કે પછી ખાસ કોંગ્રેસનો જે આંતરિક વિખવાદ જેમ વિધાનસભાની ચૂંટણી પહેલા બહાર આવ્યો હતો તે પરિવર્તન આવ્યો છે તે રીતની વાત પણ હતી. પણ હવે તે દરેક તમામ અટકળોનો અંત આવ્યો છે અને નારણ રાઠવા ફોર્મ ભરવા માટે ત્યાં પહોંચી ચૂક્યા છે અને હવે તેઓ ફોર્મ ભરી રહ્યા છે. જોકે ફોર્મ ભરતી વખતે એટલે કે ફોર્મ ભરવા જતી વખતે મીડિયા સાથે વાતચીત કરવાનું તેમણે ટાળ્યું હતું અને તેમણે સાથે જણાવ્યું હતું કે પહેલા તેઓ જઈને ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે, જે વિધિ છે તે પૂર્ણ કરશે અને ત્યારબાદ મીડિયા સાથે વાતચીત કરશે. જોકે મીડિયાએ પણ સવાલ પૂછવાનું ચાલુ રાખ્યું હતું અને ક્યાંક પૂછવામાં પણ આવ્યું હતું તો તેમણે જવાબમાં પણ તે જ જણાવ્યું હતું કે કોઈ જ વિખવાદ નથી, જે વાત અટકી હતી તેઓ હવે ફોર્મ ભરશે અને ત્યારબાદ જ મીડિયા સાથે વાતચીત કરશે અને તેમના પ્રશ્નોના જવાબ આપશે. નારણ રાઠવા ફોર્મ ભરવા માટે પહોંચી ચૂક્યા છે અને ફોર્મ ભર્યા બાદ દરેક વાતની સ્પષ્ટતા કરશે. આપને ફરી વખત જણાવીએ કે રાઠવા શું જણાવી રહ્યા હતા. ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે. ફોર્મ ભર્યા પછી હું તમને ઇન્ટરવ્યુ આપું છું.
કોઈ પ્રશ્ન નતો, કોઈ પ્રશ્ન નતો, ના ના કોઈ કોઈ ઉમેદવાર નતો. થોડા થોડા અમારા ચાલ જવા દો, મોડો થાય. તમને ઇન્ટરવ્યુ ફૂલ ફ્લેગ આપું છું. થેન્ક યુ.